जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल संस्थान राजकोट संचालित श्री स्वामीनारायण गुरुकुल ज्ञानबाग जूनागढ़ मां ऑनलाइन एजुकेशन जीएसईबी मां आप सब विद्यार्थी मित्रों नु स्वागत छे। विद्यार्थी मित्रों, धोरण 9 मां आपणे गणित विषय मां 1.3 स्वाध्याय पूरू कर्यु हतुं, हवे 1.4 स्वाध्याय तरफ आपणे आगळ वधीए। हूँ बखथरिया जयेश, ओळखो छो तमे मने। आपणे प्रश्न 1 ने जोशुं तो पेलो प्रश्न 1 एवो छे के क्रमिक विपुल दर्शिताની રીતે 3.765 ने दर्शावो। तो 3.765 ने दर्शावाना छे क्रमिक विपुल दर्शिताની રીતે। तो अहीं जरा जुओ, आमा कई नहीं, तमने स्केल नी खबर होय। स्केल तो पेला मैं एक लीटी दोरी नाखी, आ स्केल छे, मानी लो मारी स्केल छे। आ मारी स्केल छे, व्यवस्थित रीते दोरीए आपणे। जरा अहीं સ્કેલનો ઉપયોગ કરીને જ દોરીએ તો આ દોરી લીધી મેં સ્કેલ, બરાબર કેટલા છે 3.765, એટલે પોઈન્ટ પછીના 3 આંકડા સુધી આપણે આગળ જવાનું છે। તો અહીંયા આવશે પહેલાં 1, પછી આવશે 2, પછી આવશે 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 અહીંયા સુધી મેં લખી નાખ્યા છે, બરાબર 10 અંકને લખી નાખ્યા છે। હવે તમને જ ખબર હોય વિદ્યાર્થી મિત્રો કે 3 પોઈન્ટ છે એટલે 3 થી મોટા ને 4 થી નાના, તો 3 અને 4 ની વચ્ચે આ બે સંખ્યાઓ આવી, 3 અને 4 ની વચ્ચે આ બે સંખ્યાઓ આવી। આ તમને એટલી તો ખબર જ હોય કેની વચ્ચે આવી, 3 અને 4 ની વચ્ચે। તો 3 અને 4 ની વચ્ચે કઈ સંખ્યાઓ હોય એને જરા આપણે જોઈએ। જેમાં તમે સ્કેલની અંદર એક આપણે બિલોરી કાચ રાખીને આમ જો, નાના એવા નાના કાપા હોય એને ગણતા હો, એ કાપાને આપણે અહીંયા મોટા બનાવી દીધા। તો 3નો અર્થ થાય 3.0, બરાબર, પછી થાય 3.1, પછી આવે 3.2, પછી આવે 3.3, પછી આવશે 3.4, પછી આવશે 3.5, પછી આવશે 3.6, પછી આવશે 3.7, પછી આવશે 3.8, 3.8, પછી 3.9 અને 4.0, 3.7, 3.8, અહીંયા 3.9 અને આગળ આવશે 4.0, એટલે કે 4 જ લખાય ને આમ। હવે જુઓ તમે 3 પોઈન્ટ કેટલા છે, 7, તો 3.7 અહીંયા છે આપણો આંકડો છે, એ 3.7 અને 3.8ની વચ્ચે હોવો જોઈએ, કારણ કે 3 પછી 7 છે, 7 પછી છે, તો 3.7 એટલે હું આમ લખી નાખું। બરાબર ધ્યાન દેજો મિત્રો, ચાલો થઈ ગયું। અહીંયા હું લખું 3.7 અને 0 લખી શકાય કે નહીં, પાછળ શૂન્ય ઉમેરતું જવાનું। તો હવે પછી શું આવશે, 3.71, 3.72, 3.73, પછી 3.74, 3.75,
પછી આવશે 3.76, 3.77, 3.78, 3.79 અને 3.80 થઈ ગયું. જો 70 થી 80 10 આવી ગયા વચ્ચે. હવે તમારે 3 પછી કેટલા છે? 7 છે અને 6 છે, તો 3 પછી 7 આવી ગયા, 7 પછી 6. આપણી સંખ્યા અહીંયા છે હો મિત્રો, જો આ અહીં બધે વ્યવસ્થિત રીતે ટપકા કરીને તમને બતાવતો જાઉં છું. પહેલાં તો એ જોયું કે કોની વચ્ચે આવે, તો કે 3 અને 4ની વચ્ચે લીધા. પછી હું કીધું 3 અને 4ની વચ્ચે ક્યાં આવે, તો કે 3 અને 4ની વચ્ચે 3.7 આવે, તો 3.7 આવ્યા. પછી એમ વિચાર્યું કે 3.7 અને 8ની વચ્ચે ક્યાં આવે, તો કે 3.76 અને 77ની વચ્ચે આવે, તો અહીંયા 3.76 અને 3.77 આ બેની વચ્ચે. બરાબર ધ્યાનથી જોજો, ત્રણ પોઈન્ટ 76 છે ને મિત્રો, તો અહીંયા 760 લખો, પાછળ 100ની ઉમેદ દેવાની. 3.761, 3.762, 3.763, પછી આવશે 3.764, 3.765, 3.766, 3.767. આપણી સંખ્યા તો મળી ગઈ, તો વધારે મૂકું છું તમને સમજાય એટલે. 3.768, 3.769 અને 3.770. જોજો મિત્રો, અહીં જો 760 થી 770ની વચ્ચે 10 કાપા મૂક્યા, આપણી સંખ્યા આવી ગઈ. જો આવી ગઈ 3.765. હવે આપણે આ બેની વચ્ચે છે, અહીંયા આ બેની વચ્ચે છે, પાછળ એક એક અંક એટલે કે એક શૂન્ય વધારતો જવાનું. આમ આને કહેવાય ક્રમિક વિપુલ દર્શિતાની રીત. શું કહેવાય? ક્રમિક વિપુલ દર્શિતાની રીત. હવે માની લો કે અહીંયા આ ક્રમિક વિપુલ દર્શિતાની રીતે 3.765 મેળવી લીધા. હવે એમ કીધું હતું કે 3.761 મેળવો, આમ કીધું હોત તો ક્યાં જાત? તો આ તો 3 અને 4ની વચ્ચે જ આવત. પછી આ 7 છે, તો આ 7 ને 8ની વચ્ચે જ આવત. પછી 6 છે, તો 3.7 અને 6 અને 7 અને 7ની વચ્ચે આવત. પછી ક્યાં આવી જાત? તો અહીંયા આવી જાત મિત્રો, અહીંયા આવી જાત. આપણે સમજાની વાત, તો અહીંયા હતા 3.765, એને આપણે ક્રમિક વિપુલ દર્શિતાની રીતે સ્વાધ્યાય 1.4ના પહેલા પ્રશ્નમાં દર્શાવ્યા. બરાબર, ક્રમિક વિપુલ દર્શિતાની રીતે આપણે એને દર્શાવ્યા છે. બીજો એક પ્રશ્ન છે 4.26, 4.26 ક્વેશ્ચન નંબર 2 આવું છે. 4.26 એની ઉપર 12 કરેલ છે, 4 અંક સુધી દર્શાવો. ચાર દશાંશ સ્થળ સુધી દર્શાવો. ક્વેશ્ચન નંબર 2
અહીંયા આને આપણે સમાપ્ત કરીએ છીએ. પહેલી લાઈન આગ્યું, ક્વેશ્ચન 3 પૂરો. હવે ક્વેશ્ચન 4 તરફ આગળ વધીએ. સોરી, 3 ભૂલ છે મારી. પહેલો પ્રશ્ન કરાવી દીધો સ્વાધ્યાય 1.4નો, બીજો પ્રશ્ન તરફ આગળ વધીએ. 4.26ને 4 દશા સ્થળ સુધી બરાબર ત્યાંનો. તો ઉકેલ માટે 4.26 લખેલું છે અને આમ લખી શકાય 26 આ 4 દશાંશ 1, 2, 3, 4 બાર દૂર કરો એટલે ગમે તેટલી વાર લખાય, આપણે 4 સુધી જ લેવાનું છે. તો અહીંયા પેલા તો 4 લઈ આવવા પડશે. ચાલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ફિનિશ. અહીંયા 10 સુધીના અંકો આવી ગયા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આપણો આંકડો 4 પછી છે. તો 4 અને 5ની વચ્ચે છે એવું કહેવાય. તો 4 અને 5ની વચ્ચે તો 4 અને 5ની વચ્ચે 10 અંકો ક્યાં આવશે? તમારે શૂન્ય પાછળ ઉમેરી દેવાનું છે. 4.0, 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6, 4.7, 4.8, 4.9 અને 5.0. હવે તમારો અંક ક્યાં છે? તો તે 4 અને 2, 4 અને 2, 4.2 અને 4.3ની વચ્ચે છે. મારો આંકડો છે 4.2 અને 4.3ની વચ્ચે છે. કોની કોની વચ્ચે છે? 4.2 અને 4.3ની વચ્ચે છે મારો અંક. તો એ અહીંથી શરૂઆત થશે મિત્રો. આમ જો 4.20, 4.24, 4.25, 4.26, 4.27, 4.28, 4.29 અને 4.30 થઈ ગયા. હવે ક્યાં આવશે? જો 26, 2, 6 એટલે 4. અહીંયા આવી ગયા. આ બિન વચ્ચે જોવા જોઈએ બરાબર ધ્યાનથી. 4.261, 4.260થી શરૂઆત કરું ભાઈ. 4.261, 4.262 પછી 4.263 પછી આવશે 4.264 પછી આવશે 4.265 પછી 4.266 પછી 4.267 4.268 4.269 અને 4.270 આ મળી ગયા 270 60 થી 70. આપણે કોણ છે? 2, 6, 2, 2, 6, 2, 6 અને 2 આર્યા. અહીંથી આગળ વધવાનું. આ બેની વચ્ચે છે એમ જોવાનું. કેટલા છે? 4.2
262 પાછળ 100 2620 4.2621 4.2622 4.2623 4.2624 4.2625 4.2000 આવી ગયા હો વિદ્યાર્થી મિત્રો, ના આવ્યા નથી, જ બાકી છે. 4.2626 પછી આગળ લખવા હોય તો 4.2627 એવી રીતે 28, 29, 30 આપણો આંકડો અહીંયા આવી ગયો. આ બેની વચ્ચે, આ બેની વચ્ચે, આ બેની વચ્ચે અને આ બેની વચ્ચે, 4 અને 5 ની વચ્ચે. 4 પોઈન્ટ પછી કઈ આવે તો 4 ની 5 ની વચ્ચે છે. 4.2 અને 3 ની વચ્ચે આવે, હા, પછી 4.26 અને 27 ની વચ્ચે આવે, બરાબર. 62 અને 63 ની વચ્ચે આવે. 4 પોઈન્ટ થઈ ગયા. આવી આને કહેવાય ક્રમિક વિપુલ દર્શિતાની રીત. સ્વાધ્યાય 1.4 નો ક્વેશ્ચન નંબર 2 છે. ક્રમિક વિપુલ દર્શિતાની રીતે 4.26 બારને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. આજનું સ્વાધ્યાય 1.4 આપણે અહીંયા પૂર્ણ થાય છે. 4.1.4 સ્વાધ્યાય, બરાબર. તો તમને જાતે ગણવા માટે 1-2 પ્રશ્ન આપું છું, જાતે ગણો. આવી રીતે ક્રમિક વિપુલ દર્શિતાની રીતે જાતે ગણો. એમાં 2.457 આ પહેલો દાખલો, અને બીજો આપું છું 3.12 આપું છું. 3.12 ની ઉપર 12, 4 દશાંશ સ્થળ સુધી. ક્રમિક વિપુલ દર્શિતાની જો આ તમને 2 પ્રશ્નો આપવામાં આવ્યા છે. પ્રયત્ન કરો, ગણવાની કોશિશ કરો, બરાબર છે. કંઈ નથી, પેન્સિલ સ્કેલ છે આપણી, બીજું કંઈ નથી. આ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજનું પૂરું કરી, આ તમે તમારું કામ હોમવર્કમાં કરજો. આવતા લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને હેતથી જય સ્વામિનારાયણ. આવજો, ખુશ રહેજો. સ્ટે એટ હોમ.